હલ્લો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર આપણી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની મોક ટેસ્ટમાં આજે આપણે વાત કરીશું ગુજરાતમાં આવેલા અમુક સરોવરો અમુક તળાવો અને અમુક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગુજરાતના ઇતિહાસને લગતા ક્વેશ્ચનો ઓકે ત્રીસમાંથી તમારા પચીસ જેટલા સાચા પડે તો તમારી તૈયારી પાકી ગણાશે ઓકે કોન્સ્ટેબલ પ્લસ બિનસચિવાલયમાં તમને ઉપયોગી બને તો ચલો ફટાફટ સ્ટાર્ટ કરીએ કે લાલ પરી તળાવ ક્યાં આવેલું છે તળાવો સરોવરો અને ડુંગરોના ઉચ્ચ શિખરો ખાસ યાદ રાખવાના છે અહીં વાત થાય છે લાલ પરી તળાવ તો ક્યાં આવેલું છે રાજકોટ એ તમારો સાચો જવાબ છે કે લાલ પરી તળાવ રાજકોટમાં આવેલું છે ઓકે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન કે હમીર રસ તળાવ ક્યાં આવેલું છે મોસ્ટ ટાઈમ પી ક્વેશ્ચન એક્ઝામમાં ઘણી વખત પૂછાય ગયેલો કે હમીર સર તળાવ ક્યાં આવેલું છે તો ભુજ ઓકે કચ્છનું મુખ્ય મથક છે ભુજ ભુજમાં આવેલું છે હમીર રસ તળાવ ઓકે ચલો ગોમતી તળાવ ક્યાં આવેલું છે ઓકે સિમ્પલ ક્વેશ્ચન છે કે ગોમતી તળાવ ક્યાં આવેલું છે તો કે ગોમતી તળાવ આવેલું છે ડાકોરમાં ડન છે યાદ રાખવાનું છે ડાકોર ગોમતી તળાવ ચલો લખોટા તળાવ ક્યાં આવેલું છે આપણા એમપી છે એક્ઝામમાં બે થી ત્રણ વખત એક્ઝામ ક્વેશ્ચન પૂછાઈ ગયો કે લખોટા તળાવ ક્યાં આવેલું છે તો લખોટા તળાવ આવેલું છે જામનગર ઓકે એ તમારો સાચો જવાબ છે જામનગરમાં આવેલું છે લખોટા તળાવ ડન છે ચલો નું તળાવ ક્યાં આવેલું છે તો નું તળાવ આવેલું છે શામળાજી યાદ રાખવાનું છે નું તળાવ શામળાજી ઓકે ચલો દૂધ્યું છાસિયું અને તેલિયું તળાવ ક્યાં આવેલા છે મોસ્ટી ક્વેશન એક્ઝામમાં બે થી ત્રણ વખત જોવા મળેલો આવેલું અને તેલિયું તળાવ ડન છે ચલો માતૃશ્રાદ્ધ માટે જાણીતું સરોવર કયું છે ઓકે માતૃશ્રાદ્ધ માટે જાણીતું સરોવર કયું છે તો બિંદુ સરોવર બી તમારો સાચો જવાબ છે કે બિંદુ સરોવર જે છે એ માતૃસાદ માટે જાણીતું સરોવર છે અહીં ખ્યાલ હશે તમને બધાને પરશુરામ ભગવાને પોતાની માતાના જે હતો એ અહીં કર્યો હતો તેથી એ માતૃસાદ માટે જાણીતું છે ઓકે પરશુરામની માતાનું નામ કોમેન્ટ બોક્સમાં જણાવો ઓકે આવા પણ ક્વેશ્ચન પૂછાતા હોય છે તો કોમેન્ટ કરો પરશુરામની માતાનું નામ સહસ્ત્રીલિંગ તળાવ ક્યાં આવેલું છે ઓકે સહજ સ્ત્રીલિંગ તળાવ ક્યાં આવેલું છે તો સાચો જવાબ છે પાટણમાં આવેલું છે ડી તમારો સાચો જવાબ છે કે સહજ સ્ત્રીલિંગ તળાવ ક્યાં આવેલું છે તો કોઈ પાટણમાં યાદ રાખવાનું છે પાટણ એટલે સહસ સ્ત્રીલિંગ તળાવ ડન છે ચલો મલાવ તળાવ અને મુનસર તળાવનું નિર્માણ કોણે કરાવ્યું હતું ઓકે મલાવ તળાવ અને મુનસર તળાવનું નિર્માણ કોણે કરાવ્યું હતું તો મ પરથી મલાવ પરથી મુનસર તો યાદ રાખવાનું છે મ પરથી દેવી એ તમારો સાચો જવાબ થઈ જશે કે મલાવ અને મુનસર તળાવ દેવીએ બંધાવ્યું હતું ડન છે ચલો આ ચંડોળા તળાવ ક્યાં આવેલું છે ઓકે આ આપણે આ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બધા જ તળાવો લઈ લીધા છે તો આ તળાવોમાંથી જો તમે તળાવો વાંચ્યા હોય તમે જો ગુજરાતના જિલ્લા વાંચ્યા હોય તો તળાવના ક્વેશ્ચનમાંથી તમારા જો સિત્તેર પર્સન્ટ પણ તળાવ સાચા પડે ને તો તમારે વધારે હવે તળાવો કે ગુજરાતના જિલ્લા વાંચવાની જરૂર નથી પણ આમાંથી ઘણા એવા કેસ નહીં આવડતા હોય તો ફરી એકવાર તમે જિલ્લા વાંચો કારણ કે જિલ્લાઓમાંથી એટલીસ્ટ પાંચથી છ માર્કસનું કોન્સ્ટેબલમાં કવર થઈ જ જશે ચલો ચંડોળા તળાવ ક્યાં આવેલું છે તો અમદાવાદ બી તમારો સાચો જવાબ છે ઓકે તો ચલો નેક્સ્ટ ક્વેશ્ચન હોજે કુટુંબ કુટુંબ તરીકે કયું તળાવ ઓળખાય છે ઓકે હોજે કુટુંબ તરીકે કયું તળાવ ઓળખાય છે તો કાંકરિયા તળાવ સી તમારો સાચો જવાબ છે ઓકે કાંકરિયા તળાવ જે છે એ હોજે કુટુંબ તરીકે ઓળખાય છે મલાવ અને મુનસર મીનળદેવીએ બંધાવ્યા હતા ઓકે નળ સરોવર તો ખ્યાલ છે કચ્છમાં આવેલું છે ચલો સીધીઓનું નૃત્ય કયા નામે ઓળખાય છે ઓકે સીધીઓ જે છે એમનું જે નૃત્ય છે એ કયા નામે ઓળખાય છે તો ચલો તમારા માટેનું ક્વેશ્ચન છે આપણે ફિફ્ટી ફિફ્ટી લઈએ છીએ દર વખતે ધમાલ આવશે કે પછી રૂમાલ આવશે ઓકે કોમેન્ટ બોક્સમાં જણાવો કે સિદ્ધિનું જે નૃત્ય હોય છે એ કયા નામે ઓળખાય છે ડન છે ચલો છેલ્લો કટેરો ઝેરનો કાવ્યમાં ઝવેરચંદ મેઘાણીએ કઈ મનોવેદના રજૂ કરે છે એટલે કે ક્યાં કઈ જગ્યાએ આમનું જે ઝવેરચંદ મેઘાણીનું જે છેલ્લો કટેરો પી જજો એ રીતના જે વાક્ય બોલે છે એ કઈ મનોવેદનામાં રજૂ કરે છે તો સાચો જવાબ છે તમારો સી એટલે કે ગોળમેજી પરિષદમાં ગાંધીજીની હાજરી ઓકે ગાંધીજી સેકન્ડ ટોટલ ત્રણ ગોળમેજી પરિષદ ભરાઈ હતી એમાં ગાંધીજી જ્યારે સેકન્ડ ગોળમેજી પરિષદમાં ભારતથી જઈ રહ્યા હતા તો તે સેકન્ડ ગોળમેજી પરિષદમાં ઝવેરચંદ મેઘાણીએ છેલ્લો કટરો ઝેરનો પી જો બાપુ એ રીતે એ લોકોને કાવ્ય કહીને સંબોધ્યું હતું ઓકે ચલો કુસુંબીનો રંગના કવિ કોણ છે ઓકે કુસુંબીનો રંગ ના કાવ્યના કવિ કોણ છે તો ઝવેરચંદ મેઘાણી ડી તમારો સાચો જવાબ છે કે કુસુંબીનો રંગના કવિ કોણ છે તો ઝવેરચંદ મેઘાણી ડન છે ચલો ગુજરાતની અસ્મિતા પર કાવ્ય લખનાર સાહિત્યકાર કયા છે તો નર્મદ સિમ્પલ ક્વેશ્ચનનો સિમ્પલ જવાબ ગુજરાતની અસ્મિતા પર કાવ્ય લખનાર સાહિત્યકાર નર્મદ ઓકે નર્મદના ઘણા બધા ફેક્ટ ક્વેશ્ચનો છે કે પ્રથમ શબ્દ તો નર્મ કોષ ઓકે પ્રથમ આત્મકથા તો મારી આત્મકથા આવી રીતના નર્મદના ઘણા બધા ફેક્ટ છે યાદ રાખવાના છે તમારે ચલો લક્ષ્મી સ્ટુડિયો ક્યાં આવેલો છે ઓકે લક્ષ્મી સ્ટુડિયો જે છે ક્યાં આવેલો છે તો વડોદરા યાદ રાખવાનું છે વડોદરામાં આવેલો છે લક્ષ્મી સ્ટુડિયો બન છે ચલો નક નકળંકનો મેળો ક્યાં ભરાય છે ઓકે નકળકનો મેળો ક્યાં ભરાય છે તો ભાવનગર ઓકે ભાવનગર વિશે ઘણી બધી વસ્તુ છે તમારે યાદ રાખવાની પાલિતાણ આવેલું છે શેત્રુંજય પર્વત આવેલો છે હાથબ ઉછેર કેન્દ્ર આવેલું છે તાળિયારનું વેળા આવેલું છે ઓકે હવે એડિશનલ એક નખઅંકનો મેળો ક્યાં ભરાય છે તો ભાવનગરમાં ભાવનગરે એ આપણું ગોહિલવાડ ચલો ઝાલાવાડમાં નાગની પૂજા કયા નામે ઓળખાય છે ઝાલાવાડમાં નાગની પૂજા કરવામાં આવે છે એ કયા નામે ઓળખાય છે તો યાદ રાખવાનું છે વાસુકી નાગ એ તમારો સાચો જવાબ છે કે વાસુકી નાગ તરીકે ઓળખાય છે નાગની પૂજા ડન છે ચલો માણેક ઠારીનો મેળો ક્યાં યોજાય છે ઓકે માણેક ઠારીનો મેળો ક્યાં યોજાય છે તો સાચો જવાબ છે તમારો ડાકોર ઓકે ચલો આમાં થોડી કન્ફ્યુઝન છે આ પણ તમારા માટેનો ક્વેશ્ચન કે ડાકોરમાં યોજાય છે કે ભરૂચમાં યોજાય છે કોમેન્ટ કરીને જણાવો કે માણેકઠારીનો મેળો ક્યાં યોજાય છે ડાકોર કે પછી ભરૂચમાં ઓકે ચલો અવધૂત મહારાજનું તીર્થસ્થાન ક્યાં આવેલું છે તો કહેવાય નારેશ્વર રંગ અવધૂત મહારાજનું તીર્થસ્થાન નારેશ્વરમાં આવેલું છે ટન છે ચલો નીચેના પૈકી કયું નૃત્ય પુરુષ પ્રધાન હોય છે નીચે ઘણા બધા એટલે કે ટોટલ ચાર નૃત્યો આપેલા છે તો એ નૃત્યોમાંથી પુરુષ પ્રધાન નૃત્ય કયું છે તો સાચો જવાબ છે ગરબી ઓકે દયારામની ગરબી જાણીતી છે તો આ ગરબી જે ગરબી જે છે એ પુરુષ પ્રધાન નૃત્ય હોય છે તો બી તમારો સાચો જવાબ થઈ જશે ચલો અઢારસો અડતાલીસમાં સૌરાષ્ટ્ર રાજ્યની રચના થતાં તેના પ્રમુખ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી હતી ઓકે વાત થઈ છે સોરી ઓગણીસો અડતાલીસ ફર્સ્ટમાં મારે અઢારસો અડતાલીસ બોલાઈ ગયું પણ ઓગણીસો અડતાલીસમાં જ્યારે સૌરાષ્ટ્ર રાજ્યની રચના થઈ ત્યારે તેના પ્રમુખ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી હતી તો અહીં છે તમારા જામા સાહેબ દિગ્વિજયસિંહ એ તમારો સાચો જવાબ છે કે જામા સાહેબ દિગ્વિજયસિંહની રચના કરવામાં આવી હતી પ્રથમ પ્રમુખ તરીકે ધન છે

મુખ્ય વકીલ કોણ હતા લાલ કિલ્લો જે છે એમનો મુકદમો અદાલતમાં જ્યારે મુકદમો ચાલે ને તો એ મુકદમો લડનાર મુખ્ય વકીલ કોણ હતા તો યાદ રાખવાનું છે તમારે ભોલાભાઈ દેસાઈ ઓકે હતું એમનું નામ ભોલાભાઈ દેસાઈ પણ એક વકીલ હતા અને લાલ કિલ્લાનો મુકદમો લડનાર વ્યક્તિ હતા ડન છે તો ભોલાભાઈ દેસાઈ વકીલ ચલો શ્રૃંગવંશનો ઉદય કયા વંશના રાજકીયના પતન બાદ થયેલો છે એટલે કે જે શૃંગ વંશ હતું એ કયા વંશ બાદ આવ્યું તો મૌર્ય વંશ ઓકે ક્વેશ્ચન તમને ગૂચીને પૂછવામાં આવશે ગમે ત્યારે પણ તમારે એમનો મેન કોન્સેપ્ટ કરવાનો કે ક્વેશ્ચન કેવા શું માંગે છે ઓકે અહીં કહેવામાં આવ્યું છે કે શૃંગ વંશનો ઉદય કયા વંશના રાજવીઓના પતન બાદ થયો છે પતન એટલે શૃંગ વંશ ખતમ થઈ ગયો આ અશવંશ કોના પતન બાદ તો વંશના પતન બાદ શૃંગ વંશનો ઉદય થયો છે એટલે ફર્સ્ટ ઓફ ઓલ મૌર્ય વંશ હતો એ ખતમ થઈ ગયો પછી શૃંગ વંશનો ઉદય થયો એટલે અહીં તમારો જવાબ છે વંશ ઓકે અહીં સાત વાહન વંશ તો આ સાત વાહન વંશના સમયગાળામાં અજંતા અને ગુફા ગુફાનું બાંધકામ થયું હતું યાદ રાખવાનું છે ચલો વડોદરામાં ગાયકવાડના મરાઠા શાસનની સ્થાપના કોણે કરી ઓકે વડોદરામાં ગાયકવાડ મરાઠા શાસનની સ્થાપના પીલાજીરાવ ગાયકવાડ ચલો રાવ ગાયકવાડનો કયો કિલ્લો આપણા તાપીમાં આવેલો છે કોમેન્ટ કરીને જણાવો કે પીલાજીરાવનો કયો કિલ્લો આપણા તાપીમાં આવેલો છે ઓકે અહીં તમારો જવાબ છે વડોદરાના ગાયકવાડના મરાઠા શાસનની સ્થાપના પીલાજીરાવ ગાયકવાડ ચલો વરાર પર્વત કયા જિલ્લામાં આવેલો છે તો વરાર પર્વત આવેલો છે કચ્છમાં ઓકે કચ્છમાં ત્રણ ધાર આવેલી છે ઉત્તર મધ્ય અને દક્ષિણ સાચો જવાબ છે અહીં તમારો વરાર પર્વત એટલે કચ્છ આ ત્રણ ત્રણ ધાર આપણે કોઈક બીજા વિડીયોમાં જોઈશું ડિટેલથી હળ અને માટીના રમકડાના અવશેષો ક્યાંથી મળી આવ્યા ઓકે સિંધુ ખીણની સભ્યતામાં હળ અને માટીના જે રમકડાં છે તેમના અવશેષો કઈ સિંધુ ખીણની સ્થળથી મળી આવ્યા હતા તો બનાવલી ઓકે યાદ રાખવાનું છે બનાવલી હરિયાણાના હિસાર જિલ્લામાં આવેલું છે બનાવલી અને આ જ હરિયાણાના હિસાર જિલ્લામાંથી હળ અને માટીના રમકડાના અવશેષો મળી આવ્યા હતા ઓકે ચલો પંચ તંત્રની રચના કોણે કરી હતી તો વિષ્ણુ શર્મા એ તમારો સાચો જવાબ છે કે વિષ્ણુ શર્મા પંચતંત્રની રચના કરી હતી જો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ઓકે ચલો તો થેન્ક યુ ફોર વોચિંગ વિદ્યાર્થી મિત્રો ફેક્ટ બેઝ પર પૂછાતા અમુક ક્વેશ્ચનો પર નજર મારી લઈએ ફટાફટ તો રીબોઝોમ્સ એટલે પ્રોટીનની ફેક્ટરી આ ફેક્ટ પૂછાતું હોય છે કે રિબોઝોન એટલે શું તો કે ભાઈ પ્રોટીનની ફેક્ટરી ઓકે લાઈસોઝોમ એટલે શું કે આત્મગાથી કોથળી અથવા તો પાચન થેલી ઓકે ઘણા સૂત્ર એટલે કોષનું શક્તિ ઘર અથવા કોષનું પાવર હાઉસ અને ગોલકીય એટલે કોષના ગેટકીપર યાદ રાખવાના છે બધા જ ક્વેશ્ચનો ફટાફટ તમે સ્ક્રીનશોટ લઈ લો કે રિબોઝોમ એટલે પ્રોટીન ફેક્ટરી લાઇસોઝોમ એટલે આત્મઘાતી કોથળી અથવા પાચન થેલી ઘણા સૂત્ર એટલે કોષનું શક્તિઘર અને ગોલકીય કાય એટલે કોષનું કોષના ગેટકીપર ડન છે ચલો તો થેન્ક યુ ફોર વોચિંગ મળીએ છીએ આવતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનો લઈને ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક યુ ફોર વોચિંગ વિદ્યાર્થી મિત્રો